डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર દિવ્યેશ વ્યાસ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ કે રેડિયો અને ટેલિવિઝનનું જે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે એ કેવું હોય છે, તો એની જ વાત આપણે આ લેક્ચરમાં થોડી આગળ વધારીશું. તો મિત્રો, સૌથી પહેલાં તો જ્યારે આપણે રેડિયો અને ટીવીની વાત કરીએ તો આપણે સમજવું પડશે કે એમાં બે પ્રકારના માળખાઓ કામ કરતા હોય છે. માનો કે રેડિયોની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા રેડિયો પણ છે અને એફએમ રેડિયો પણ છે, બરાબર છે? તો એક છે એ સરકારી છે, એક છે ખાનગી છે. સેમ આપણે જો ટીવીની વાત કરીએ, બરાબર છે, તો ટીવીમાં પણ ખાનગી ચેનલો પણ છે અને આપણે એને આપણે સરકારી નહીં કરીએ તો હા, તો રેડિયોની જેમ જ ટેલિવિઝનની વાત કરીએ તો એમાં પણ સરકાર દ્વારા જે સંચાલિત ટીવી ચેનલો પણ છે અને ખાનગી ન્યૂઝ ચેનલ અને અન્ય ચેનલ પણ છે. પરંતુ આપણે પત્રકારત્વ અને માસ કમ્યુનિકેશનના વિદ્યાર્થી તરીકે આપણે માત્ર જે ન્યૂઝ સેક્શન છે, ન્યૂઝ ચેનલ્સ છે, એની વાત કરીશું અને ખાસ કરીને એનું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર શું હોય છે, એનું જે માળખું હોય છે એની હાયરાર્કી શું હોય છે, કયા પ્રકારે એના વડા કોણ હોય છે, એના અંડરમાં કોણ કામ કરે છે, કયા કયા વિભાગો હોય છે અને કયા કયા પ્રકારની કામગીરી એક સ્ટેશન પર થતી હોય છે એ અંગે આપણે જોઈશું. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે એક જે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા એના અંગે આપણે એક, તો મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં જોયું એનો આપણે અભ્યાસ કરી લઈશું. મિત્રો, તો સૌથી પહેલાં આપણે અગાઉના લેક્ચરમાં જે જોયું એનો એક અભ્યાસ કરી લઈશું કે રેડિયો સ્ટેશન પર કયા પ્રકારની આખી કામગીરી હોય છે અને શું હાયરાર્કી હોય છે. તો સ્ટેશન ડિરેક્ટર મેઇન હોય છે, પછી સ્ટેશનના એન્જિનિયર હોય છે જે ટેકનિકલ બાબતો જોતા હોય છે, અને જે પ્રોગ્રામ્સ છે એ પ્રોગ્રામ્સ બનાવવા, તૈયાર કરવા, એને અને એની રજૂઆત કરવી, પ્રેઝન્ટેશન, એની આખી એક ટીમ હોય છે. ટ્રાન્સમિશનનો એક સ્ટાફ હોય છે અને રેડિયો અનાઉન્સર, જે સૌથી વધારે રેડિયોનો પ્રાણ કહી શકાય એ હોય છે. ઓલ ઇન્ડિયા રેડિયોની આપણે વાત કરી હતી તો ટૂંકમાં જોઈએ તો એના મેઇન છે, ટોપ મોસ્ટ પોઝિશન છે એ ડિરેક્ટર જનરલની હોય છે અને એમના અંડરમાં એડિશનલ ડિરેક્ટર જનરલ હોય છે જે હેડક્વાર્ટરમાં પણ હોય છે અને રિજનલ સેન્ટરમાં પણ હોય છે. અને રેડિયોના જે જુદા જુદા વિભાગો છે એ આ જે એડિશનલ ડિરેક્ટર જનરલ હોય છે એ સંભાળતા હોય છે અને એમનું જે રિપોર્ટિંગ છે એ ડિરેક્ટર જનરલને હોય છે. પછી જે વાત કરી કે એન્જિનિયરિંગ ઇન ચીફ હોય છે, એડીજી એન્જિનિયર હોય છે, તો અને બાકી બધા જે એચઆર, મેન્ટેનન્સ, પ્રોગ્રામ, આ અલગ અલગ વિભાગના અલગ અલગ વડાઓ હોય છે જે મોટાભાગે એડીજી સ્તરના લોકો આ વિભાગોનું સંચાલન કરતા હોય છે. એમાં જે કે અલગ અલગ યુનિટની આપણે વિસ્તૃત વાત અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ, વધારે નહીં વાત કરીએ. પછી એક જે આપણે એફએમ રેડિયો છે, તો એફએમ રેડિયો આપણે જોઈએ છીએ કે ભાઈ મોટાભાગે પ્રાઇવેટ કંપની દ્વારા, પ્રાઇવેટ જૂથ દ્વારા એફએમ રેડિયોનું સંચાલન થતું હોય છે અને એના જે બે મુખ્ય જે પાર્ટ હોય છે એમાં એક પાર્ટ હોય છે એ માર્કેટિંગને લગતો હોય છે અને એક છે પ્રોગ્રામિંગને લગતો હોય છે. તો મિત્રો, આ આપણે બહુ વિસ્તૃતમાં અગાઉના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ અને આ લેક્ચરમાં આપણે ખાસ કરીને કોઈ રેડિયો સ્ટેશન હોય ત્યાં કયા કયા પ્રકારની કામગીરી હોય છે એનો એક થોડો અભ્યાસ કરીએ. મિત્રો, મોટાભાગે રેડિયો અને ટીવીની કામગીરીમાં બહુ અંતર હોતું નથી, અમુક પ્રકારની સામ્યતાઓ હોય છે, બરાબર છે, અને અમુક પ્રકારનું અંતર હોય છે, પણ
જે ટાસ્ક છે એ મોટાભાગે એકસરખા હોય છે. કારણ કે જે પ્રોગ્રામની વાત કરીએ તો જેવી રીતે રેડિયો પર પ્રોગ્રામ છે એ રીતે ટીવીમાં પણ પ્રોગ્રામ છે. તો પ્રોગ્રામના હેડ હોય, પછી માનો કે રેડિયો હોય તો એમાં અનાઉન્સર હોય છે, બરાબર છે, એન્કર હોય છે, બરાબર, આરજે હોય છે. તો સામે ટીવીની વાત કરીએ તો એમાં એન્કર હોય છે, બરાબર છે, અને રિપોર્ટર્સ હોય છે. તો ટીવીમાં પણ રિપોર્ટર્સ હોય છે અને રેડિયોમાં પણ રિપોર્ટર હોય છે. એટલે ઘણી બધી સામ્યતાઓ હોય છે અને છતાં કેટલાક ભેદ પણ છે. પણ આપણે એક રેડિયો સ્ટેશનમાં કઈ કઈ કયા કયા પ્રકારની કામગીરી થતી હોય છે એનો અભ્યાસ કરીએ તો સૌથી મહત્ત્વની કામગીરી હોય છે રેડિયોમાં તો પ્રોગ્રામ શિડ્યુલિંગ, બરાબર. તો એક એક શિડ્યુલ કરવો પડે, કારણ કે આ જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે એમાં તમારે એક એક સેકન્ડનો હિસાબ હોય છે. 3 સેકન્ડ આપણે જે માનો કે માત્ર 4 સેકન્ડનો જો ગેપ પડે છે, બરાબર, તો પણ શ્રોતા કદાચ ડિસકનેક્ટ થઈ જતો હોય છે. એટલે એમાં એક એક સેકન્ડનો હિસાબ રાખી અને આખું શિડ્યુલિંગ કરવું પડતું હોય છે. એટલે તમારે એક સેકન્ડ પણ તમારા પ્રોગ્રામનું આગું પાછું થાય નહીં. એટલે એક પ્રોગ્રામ શિડ્યુલિંગ બહુ મોટું એક કામગીરી હોય છે, બરાબર છે. અને એ એક પ્રોગ્રામ પૂરો થાય પછી બીજો પ્રોગ્રામ પછી ત્રીજો પ્રોગ્રામ અને એ કન્ટિન્યુએશનમાં એ આખી પ્રક્રિયા ચાલતી હોય છે. સેમ જે આપણે વાત કરી કે પ્રોગ્રામ એટલે રેડિયોની જ વાત કરીએ તો એમાં પ્રોગ્રામમાં મુખ્ય જે મહત્ત્વપૂર્ણ પાસું છે એ મ્યુઝિક હોય છે. તો મ્યુઝિકનું પણ તમારે એ રીતે શિડ્યુલ કરવું પડે છે, બરાબર. દરેક પ્રોગ્રામનું જે શરૂઆતની જે ટ્યુન હોય છે એ અલગ હોય છે, બરાબર છે. કે ન્યૂઝ આવવાના હોય તો એની અલગ ટ્યુન છે, બરાબર છે. કોઈ એક વિશેષ પ્રોગ્રામ યુવાણી આવવાનો તો એનો એક અલગ ટ્યુન છે. તો આ જે મ્યુઝિકનું શિડ્યુલિંગ પણ કરવું પડે છે અને જે પ્રોગ્રામમાં વચ્ચે વચ્ચે જે ગીતો આવે છે તો એ ગીતોનું પણ અરેન્જમેન્ટ શિડ્યુલિંગ તમારે કરવાનું હોય છે. એટલે એક બહુ મહત્ત્વપૂર્ણ કામગીરી રેડિયોમાં હોય છે. બીજું પ્રેઝન્ટિંગ ઇન્ડિવિજ્યુઅલ પ્રોગ્રામ્સ. એટલે રેડિયોમાં મોટાભાગે એવું થાય છે કે જે એનાઉન્સર હોય, બરાબર છે, એની તમામ જવાબદારી હોય છે. જે કે પ્રોગ્રામ આખો એનું પ્લાનિંગ કરનારા, એક્ઝિક્યુશન કરનારા અનેક લોકો હોય છે. પણ જે એક વ્યક્તિ હોય એણે આખે આખો પ્રોગ્રામ છે એણે આખો ચલાવવાનો હોય છે. એટલે એનું જે પ્રેઝન્ટ એની રજૂઆત છે એ એક વ્યક્તિ કરે છે. હા, ઇન્ટરવ્યૂ કે એ પ્રકારના જે પ્રોગ્રામ હોય છે એમાં બીજા સંકળાયેલા હોય છે. પણ જે મુખ્ય જવાબદારી હોય છે એ જે અનાઉન્સર હોય એની હોય છે, આરજે હોય એની હોય છે. પછી પ્રોગ્રામ પ્રોડક્શન આપણે જે વાત કરી કે અનેક પ્રોગ્રામ હોય છે, માનો કે રેડિયો રૂપક છે કે એ પ્રકારની જે અલગ અલગ કાર્યક્રમો છે, તો એ ઘણા કાર્યક્રમો લાઈવ હોય છે અને ઘણા કાર્યક્રમો અગાઉથી રેકોર્ડિંગ કરવાના હોય છે, એનું એડિટિંગ કરાવવાનું હોય છે, બરાબર છે. એનું ટાઈમ ફ્રેમમાં આખું કે ભાઈ 28 મિનિટનો આ કાર્યક્રમ થશે તો એક્ઝેક્ટ 28 મિનિટ, એમાં 2 કે 3 સેકન્ડ પણ આગું પાછું ચાલતું નથી. તો આ જે આખું પ્રોગ્રામ પ્રોડક્શન ની જે જવાબદારી બહુ મોટી કોઈ પણ રેડિયો સ્ટેશન પર હોય છે. જે ફીચર છે, જે આપણે જે રૂપકની વાત કરી રેડિયો રૂપક, તો ફીચર છે એ પણ, કારણ કે લોકો સુધી જો શિક્ષણ પહોંચાડવું હોય, લોકોને માહિતી આપવી હોય, તો તમારે કોઈને કોઈ ફીચર, રેડિયો ફીચર શરૂ કરવા પડે. એટલે એ ફીચરનું પ્રોડક્શન છે એ પણ રેડિયો સ્ટેશનમાં થતી એક બહુ મહત્ત્વપૂર્ણ કામગીરી છે. અને ફીચર તૈયાર કરવાનો હોય કે સામાન્ય કાર્યક્રમ તૈયાર કરવાનો હોય, રિસર્ચ બહુ જરૂરી છે. એટલે કોઈ પણ પ્રોગ્રામ માટે રિસર્ચની એક જે કામગીરી છે તો એક આખી રિસર્ચની પણ ટીમ હોય છે. આપણે જે જોયું કે શ્રોતાઓનું પસંદગી નાપસંદગીનું રિસર્ચ તો થતું જ હોય છે, પરંતુ કાર્યક્રમની ગુણવત્તા જળવાઈ રહે, લોકો સુધી યોગ્ય સમયમાં યોગ્ય સમયે માહિતી પહોંચે, એટલે એક આખું પ્રોગ્રામ રિસર્ચનું બહુ મોટી કામગીરી હોય છે. હવે આપણે જે વાત કરી કે કાર્યક્રમમાં જે ન્યૂઝ છે, બરાબર છે, તો ન્યૂઝની દ્રષ્ટિએ વાત કરીએ તો ન્યૂઝ ગેધરિંગ, બરાબર છે. તો ન્યૂઝની દ્રષ્ટિએ મિત્રો વાત કરીએ તો ન્યૂઝ ગેધરિંગની એક મોટી કામગીરી હોય છે. અને ન્યૂઝ પ્રેઝન્ટેશન, સમાચારનું જે રજૂઆત છે એ બહુ મહત્ત્વપૂર્ણ કામગીરી છે. કારણ કે કયા સમાચારમાં કયા ટોનમાં વાત કરવાની છે, બરાબર. કોઈ સારા સમાચાર છે તો એમાં તમારા અવાજમાં એક ઉત્સાહ, એક ખુશી, એક હર્ષનો અહેસાસ થવો જોઈએ. કોઈ દુઃખદ સમાચાર છે, કોઈના મૃત્યુના સમાચાર છે, કોઈ અકસ્માતના સમાચાર છે, બરાબર છે, તો તમારા અવાજમાં એક થોડું દુઃખ,
થોડું એક પ્રકારનું ટૂંકમાં જે તમે વાત કરો છો, પરંતુ એ તમે કે રાજી થઈને વાત નથી કરતા, તો એ જે ભાવ છે બરાબર છે, એક દુઃખદ સમાચાર વ્યક્ત કરતો ભાવ છે, તો એ પણ એમાં આવવો જોઈએ. એટલે ન્યૂઝ પ્રેઝન્ટેશન પણ અગત્યનું છે. એટલે આ એક સૌથી અગત્યની વાત થઈ કે જ્યારે ન્યૂઝની વાત કરીએ તો ન્યૂઝ ગેધરિંગ, તો સમાચાર તમારે અલગ અલગ સ્ત્રોત પાસેથી મેળવવા પડે છે, બરાબર છે. અમુક જે ન્યૂઝ એજન્સી પાસેથી ન્યૂઝ મળશે, અમુક અખબારો પાસેથી તમને ન્યૂઝ મળશે, સરકારી એજન્સીઝ પાસેથી મળશે, પીઆર એજન્સીઝ પાસેથી મળશે. તો આ જે ન્યૂઝનું ગેધરિંગ કલેક્શનનું કામ કરવાનું છે, અને પછી એનું તમારે એડિટિંગ કરવાનું છે, એમાંથી કયા ન્યૂઝ લેશો કયા નહીં લો, આ એક કામગીરી રેડિયો સ્ટેશનમાં જે ન્યૂઝનો વિભાગ છે એના દ્વારા સંભાળાતી હોય છે. બીજું એક છે હેન્ડલિંગ લિસનર રિસ્પોન્સ. મિત્રો, રેડિયો કે કોઈ પણ જે આ બધા બહુ જીવંત માધ્યમો છે, અને જે ઓડિયન્સ છે એના રિસ્પોન્સ આવતા હોય છે, તો રિસ્પોન્સ લોકોની જે પ્રતિક્રિયા હોય છે એ હકારાત્મક પણ હોઈ શકે ને નકારાત્મક પણ હોઈ શકે, પરંતુ એમાં એક એક એવો વિભાગ રાખવો પડે છે, અમુક લોકોની નિયુક્તિ કરવી પડે છે કે તમે જે કંઈ રિસ્પોન્સ મળે તો એ તમે લેજો અને એનો એક રિપોર્ટ તૈયાર કરજો, જેના આધારે ખબર પડે કે જે આપણા શ્રોતાઓ છે કે આપણા જે શ્રોતાઓ છે એ શું માને છે. બીજું કે જે પ્રોગ્રામ છે એનું પ્રમોશન પણ જરૂરી હોય છે, કે અગત્યનો પ્રોગ્રામ શરૂ કર્યો અથવા ચાલી રહ્યો છે પણ જો લોકો સુધી એની વાત નહીં પહોંચે તો એ પ્રોગ્રામનું પ્રમોશનની દ્રષ્ટિએ પણ એની જુદી જુદી નાની મોટી એડવર્ટાઇઝમેન્ટ બનાવવી, એ એડવર્ટાઇઝમેન્ટનું શિડ્યુલ કરવું, કયા કાર્યક્રમ સાથે કયા પ્રોગ્રામની એડ જશે એ નક્કી કરવું, એ પણ એક કામગીરી છે. બીજું કે મેકિંગ ઓન એર ટેલ્સ, બરાબર છે. બીજું મિત્રો, એડવર્ટાઇઝિંગ સેલ્સનું પણ કામગીરી છે, કે એડવર્ટાઇઝમેન્ટ લાવવી, સ્પોન્સરશિપ લાવવી, પ્રમોશનલ એક્ટિવિટીઝ કરવી, બરાબર છે. આ બધી પણ એક બહુ મહત્ત્વપૂર્ણ જવાબદારી છે. ફંડ રેઝિંગ કરવું, બરાબર છે. તો આ જે વ્યવહાર છે, બરાબર, તો એના માટે પણ એક અલગ જવાબદારી સોંપવી પડે અને એક ટીમ એના માટે સ્થાપવી પડે છે, ઊભી કરવી પડે છે. બીજું કે જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે, બરાબર છે, તો એનું તો જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે તો એનું કોપીરાઇટિંગ પણ કરાવવું પડે, બરાબર. તો એ છે ને તમારી જ ટીમ હોય, એમાંથી કોઈ એડવર્ટાઇઝમેન્ટ તૈયાર કરે, એન્કર છે એનો સૂર આપે અને એક કમર્શિયલ તૈયાર થાય. એટલે એ રીતે કમર્શિયલનું પ્રોડક્શન કરવું અને એ ચલાવવું, એ પણ છે. બીજું મિત્રો, સૌથી અગત્યનું છે કે કમર્શિયલ શિડ્યુલ કમર્શિયલ્સ. મિત્રો, બીજું એક અગત્યનું છે કે જે જાહેરાત છે એ કયા કાર્યક્રમમાં આવશે, કયા સમયે આવશે, તો એનું શિડ્યુલિંગ પણ એમાં એ રીતે તમારું આયોજન કરવું જરૂરી છે. એના પછી વાત કરીએ તો જે સ્ટેશન છે એમાં જે ગેસ્ટ આવે છે, બરાબર છે, જે કોલર્સ આવે છે, બરાબર, તો એનું પણ તમારે કંઈક હેન્ડલિંગ કરવું પડે, કારણ કે જે અલગ અલગ કાર્યક્રમ માટે આપણે ગેસ્ટને બોલાવતા હોય છે, બરાબર છે. એન્કર માત્ર પોતે જ વાત નથી કરતા, પણ જે કોઈ સરકારી અધિકારી હોય, કોઈ નેતા હોય, કોઈ સામાજિક કાર્યકર્તાઓ હોય, કોઈ કલાકાર હોય, એને આપણે બોલાવીએ છીએ. એટલે અનેક મહેમાનો સ્ટેશન પર આવતા હોય છે, તો એ લોકોને અને અનેક ટેલિફોન આવતા હોય છે, અનેક પત્રો આવતા હોય છે, બરાબર છે. તો જે લોકો તરફ લોકો પણ પોતે કંઈક અમુક ઇન્ક્વાયરી કે મળવા આવતા હોય છે, તો એ કામગીરી પણ રેડિયો સ્ટેશન પર કરવામાં આવતી હોય છે. બીજું જે આપણે વાત કરી કે ભાઈ રિસર્ચની કામગીરી, બરાબર છે, કારણ કે લોકોનો શું પ્રતિભાવ છે, શ્રોતાઓનો શું પ્રતિભાવ છે એ જરૂરી છે, અને એના માટે એ રિસર્ચની કામગીરી થાય છે. અને એનાલિસિસ પણ જરૂરી છે, જે રિસર્ચ થયું, જે ડેટા આવ્યો, તો ડેટાનું એનાલિસિસ પણ જરૂરી છે, અને એમાંથી આપણે જે કંઈ આપણને બોધપાઠ શીખવા મળે છે, જે કંઈ આ બાબતો આપણે ધ્યાનમાં આવે છે, તો એનું એક્ઝિક્યુશન કઈ રીતે કરીશું, તો આ દ્રષ્ટિએ પણ એક આખી ટીમ કામ કરતી હોય છે. બીજું કે મેનેજિંગ હ્યુમન રિસોર્સ,
તો જે કંઈ એન્કર છે કે પ્રોગ્રામર છે, કોપી રાઇટર છે, કોપી એડિટર છે, ટેકનિકલ ટીમ છે, બરાબર છે, તો સ્વાભાવિક છે કે ઘણા લોકો ને તમારે પાસેથી કામ લેવાનું છે, બરાબર. તો એમાં કેટલાક લોકો કાયમી હશે, કેટલાક અમુક કલાકો પૂરતા આવતા હશે, અમુક અમુક જે શિડ્યુલ હશે કાર્યક્રમ એ મુજબ આવતો. આખું જે હ્યુમન રિસોર્સ, માનવ સંસાધનોનું પણ મેનેજમેન્ટ તમારે કરવું પડે. આખી એક જે કચેરી હોય છે એટલે એનું અકાઉન્ટિંગ અને એ પણ જોવું પડે, એનું એડમિનિસ્ટ્રેશન જોવું પડે, એટલે એની એક આખી અલગ અલગ વિભાગ હોય છે. એમાં જે કે ચૂકવણી પેમેન્ટ થાય એટલે અકાઉન્ટિંગનું આખું એક વિભાગ હોય છે. તો આ એક આખું એનું સંચાલન, એક એક જે સ્ટેશનના સંચાલન માટે જે જરૂરી હોય છે એ બધા વિભાગો કાર્યરત હોય છે. બીજું કે જ્યારે આ પ્રસારણની વાત આવે, બરાબર, ત્યારે ઘણી વખત કાયદાકીય પ્રશ્નો પણ ઊભા થતા હોય છે, બ્રોડકાસ્ટના રાઇટ્સને લગતા પ્રશ્નો ઊભા થતા હોય છે, બરાબર છે. તો એ બધા માટે પણ, એ બધા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પણ અમુક ટીમની જરૂર પડતી હોય છે, અમુક એ પ્રકારના લોકોને હાયર કરવા પડતા હોય છે. તો રેડિયો સ્ટેશનમાં એવા લોકો પણ જરૂરી હોય છે અને કાર્યરત હોય છે. બીજું કે સ્ટાફનો હેલ્થ, સેફ્ટી, સુરક્ષા, જે આપણે વાત કરી કે રેડિયો સ્ટેશન હોય તો એમાં કિંમતી સંસાધનો હોય તો એનું સતત મેન્ટેનન્સ થવું જોઈએ, એનું દેખરેખ થવું જોઈએ, એની ચોરી ન થાય એના માટે સિક્યુરિટીની વ્યવસ્થા રાખવી જોઈએ. તો આ બધી વાત બહુ જરૂરી છે. જે સ્ટેશનનું જે મકાન છે, એનું પરિસર છે, એનું સતત મેન્ટેનન્સ થવું જોઈએ. જે સાધનો છે એ કંઈ બગડ્યું હોય તો એનું રિપેરિંગ થવું જોઈએ. તો આ પ્રકારની બધી કામગીરીમાં આ સ્ટેશનમાં થતી હોય છે. અને જે આપણે વાત કરી કે ક્લિનિંગ, તો જે સ્ટેશન હોય એની ચોખ્ખાઈ પણ જળવાઈ રહે એટલે એને લગતો પણ સ્ટાફ હોય છે. તો આ બધાય એક રેડિયો સ્ટેશન પર આપણને એક સમાચાર કે ગીત કે માહિતી જાણવા મળે છે, બરાબર. પણ એ આપણા સુધી કઈ રીતે પહોંચે છે તો એની પાછળ આખી એક કેટલું મોટું વિશાળ તંત્ર કામ કરતું હોય છે. તો આ એક જે સ્ટેશન છે એમાં જે કામગીરીના આધારે આપણને એક અંદાજ આવે છે કે આ પ્રકારની કામગીરી રેડિયો સ્ટેશન પર થતી હોય છે. મિત્રો, હવે આપણે વાત કરીએ ટેલિવિઝનની. મિત્રો, આપણે ટેલિવિઝનમાં મોટાભાગે જે ચેનલો છે, બરાબર છે, તો એમાં અમુક ચેનલો છે જે આપણને ફિલ્મો બતાવે છે, અમુક ચેનલો છે જે સતત આપણને ગીતોના પ્રોગ્રામ બતાવે છે, અમુક ચેનલ છે એ આપણને જુદી જુદી સિરિયલ બતાવે છે, બરાબર છે, અમુક છે તો એ લાઇફસ્ટાઈલને લગતી છે. પરંતુ આપણે એ બધી ચેનલોની, એ બધા પ્રોગ્રામની બહુ ઝાઝી ચર્ચા કરવાના નથી. આપણે ન્યૂઝ ચેનલની વાત કરીએ. જો આપણે છે ને ટીવીનું સ્ટેશન હોય અને એનો જે ન્યૂઝ ડિપાર્ટમેન્ટ હોય એની આપણે ફોકસમાં રાખીને વાત કરીએ, કારણ કે એક જે ટીવી સ્ટેશન હશે એ પછી છે ને દૂરદર્શન હશે કે કોઈ પ્રાઇવેટ હશે, એમાં ઘણા બધા પ્રોગ્રામ થતા હશે અને એના જે હેડ હશે એના અંતર્ગત જે વિભાગો છે એમાં એ અલગ અલગ વિભાગોમાં એ લોકો કામ કરતા હશે. પણ જે આપણું ફોકસ છે એ આપણે મોટાભાગે ન્યૂઝ ઓરિએન્ટેડ જ વાત કરવાના છીએ, એના ઉપર ન્યૂઝનું ફોકસમાં રાખીને વાત કરીશું. તો મિત્રો, જ્યારે ટીવી સ્ટેશન હોય, બરાબર છે, ટીવી ચેનલ હોય, તો એમાં સૌથી ટોપ મોસ્ટ પોઝિશન હોય છે એ જનરલ મેનેજરની હોય છે, એક મુખ્ય માણસ હોય છે જે તમામ સ્ટેશનની કામગીરીને સુપરવાઇઝ કરતા હોય છે, એ તમામ પ્રકારના જે ઓપરેશન્સ છે એ જોતા હોય છે અને એ ન્યૂઝની પોલિસીથી માંડી અને કયા લોકોને નોકરી પર રાખવા, કયા રિપોર્ટરને રાખવા, કયા સ્ટ્રેન્જરને રાખવા, કેવા કાર્યક્રમો આપવા, બરાબર, એ બધી જ વસ્તુઓ એ જનરલ મેનેજર નક્કી કરતા હોય છે. અને મેં જે વાત કરી એમ કે જનરલ મેનેજરના હાથમાં માત્ર ન્યૂઝ સેક્શન નહીં, પ્રોગ્રામિંગ, ટેકનિકલ સ્ટાફ, એચઆર, આપણે જે જોયું એડમિન, એ બધા જ એમના અંડરમાં આવી જાય. પરંતુ હવે આપણે વાત કરીએ ન્યૂઝ ડિપાર્ટમેન્ટની. તો મિત્રો, ન્યૂઝ ડિપાર્ટમેન્ટ છે એ કોઈ પણ ટીવી સ્ટેશનનો ફેસ છે,
બરાબર છે. આપણે ન્યૂઝ ચેનલની વાત કરીએ છીએ, બરાબર, તો જે ન્યૂઝ ડિપાર્ટમેન્ટ છે, કારણ કે ન્યૂઝ ચેનલમાં પણ એચઆર મેનેજર તો હોવાના, ન્યૂઝ ચેનલમાં પણ ક્લિનિંગ સ્ટાફ તો હોવાનો, એમાં પણ ટેકનિકલ સ્ટાફ રહેવાનો, એમાં પણ કોમ્પ્યુટરના જાણકાર, કોમ્પ્યુટરનું મેનેજ કરતા, ઇન્ટરનેટ નેટવર્ક આખું જોતા લોકો રહેવાના. પરંતુ આપણે જે ન્યૂઝ ચેનલનો ફેસ છે એની વાત કરીએ તો જે ન્યૂઝ ડિપાર્ટમેન્ટમાં એન્કર છે, બરાબર છે, સંપાદકો છે, રિપોર્ટર છે, કારણ કે ટીવીમાં તો રિપોર્ટર પણ પીટુસી કરવા માટે આવતા હોય છે, બરાબર છે, તો જે રિપોર્ટર છે, જુદા જુદા પ્રોગ્રામના એન્કર છે, એ બધાય આ ન્યૂઝ ડિપાર્ટમેન્ટમાં આવી જાય છે. અને મિત્રો, આપણે જે વાત કરીએ કે જે ન્યૂઝ કવરેજ છે એ સતત, હવે તો જે બ્રેકિંગ ન્યૂઝનો સમય છે, બરાબર છે, તો કોઈ પણ સમાચાર જેવા જાણવા મળે એવા કન્ફર્મ હોય, કન્ફર્મ સોર્સમાંથી મળે તો કન્ફર્મ વહેલમ વહેલી તકે કન્ફર્મ કરવું પડે, બરાબર છે, અને એ વહેલમ વહેલી તકે આપણી ટીવી સ્ક્રીન પર કઈ રીતે આવે, તો એક આખી એક એક આખો એક વિભાગ હોય છે જે બ્રેકિંગ ન્યૂઝનો જે પોર્શન સંભાળતા હોય છે, બરાબર છે. કારણ કે અત્યારે સ્વાભાવિક છે કે લોકોને એમ ઈચ્છે કે સૌથી વધુ ઝડપથી અમને સમાચાર મળે, એટલે સૌથી પહેલાં સમાચાર આપવા માટેની જે એક સ્પર્ધા હોય છે, તો એ સ્પર્ધામાં ટકી રહેવા માટે એક આખો ડિપાર્ટમેન્ટ હોય છે જે સતત જોવે છે કે ન્યૂઝ ચેનલ કે જે ન્યૂઝના સોર્સ છે એ ત્યાંથી શું માહિતી મળી. એ ન્યૂઝનો સોર્સ તમારો રિપોર્ટર પણ હોઈ શકે છે, એ ન્યૂઝનો સોર્સ કોઈ ન્યૂઝ એજન્સી પણ હોઈ શકે છે, કોઈ અધિકૃત વેબસાઇટ હોઈ શકે છે, કોઈ પ્રેસ નોટ અથવા તો પ્રેસ કોન્ફરન્સ હોઈ શકે છે, બરાબર છે, જેનું લાઈવ ટેલિકાસ્ટ આપણે કરતા હોઈએ. તો આ જે છે એ આખો એક જે ડિપાર્ટમેન્ટ છે એ આખો બ્રેકિંગ ન્યૂઝનું જોતો હોય છે. ખાસ કરીને આપણે મિત્રો ટીવીમાં જે નીચે એક એક બે બે ત્રણ ત્રણ પટ્ટીઓ આવતી હોય છે જેમાં ન્યૂઝ ફ્લેશ થતા રહે છે, નવા નવા સમાચાર ની જે પટ્ટી ફરતી રહેશે સતત, બરાબર, તો એનું પણ એક વ્યક્તિ એનું પણ ધ્યાન રાખતા હોય છે, જેમાં સ્પેલિંગ મિસ્ટેક નથી એ પણ જોવાતી હોય છે, કોઈ ભૂલથી કંઈ શબ્દ કંઈક જુદો હોય ને કંઈક જુદું નથી લખાઈ ગયું એ પણ સતત એનું મોનિટરિંગ થતું હોય છે. એટલે આ એક આખી એક ટીમ હોય છે જે કામ કરે છે. ખાસ કરીને ટીવીમાં તો સ્વાભાવિક છે કે મેકઅપ આર્ટિસ્ટ છે એ પણ એક ટીમનો ભાગ હોય છે, એટલે અલગ અલગ કાર્યક્રમના પ્રોડ્યુસર હોય છે, એડિટર હોય છે, કન્ટેન્ટ રાઇટર હોય છે, રિસર્ચ માટેની આખી ટીમ હોય છે, આ બધાય ન્યૂઝ ડિપાર્ટમેન્ટનો એક ભાગ હોય છે. હવે આપણે વાત કરીએ તો પ્રોગ્રામિંગ, તો ન્યૂઝમાં પણ જુદા જુદા પ્રોગ્રામ હોય છે, બરાબર છે. માનો કે એક પ્રોગ્રામ છે કે ઇન્ટરવ્યૂનો પ્રોગ્રામ છે, બરાબર, તો ઇન્ટરવ્યૂનો પ્રોગ્રામ છે તો એ આખું પ્રોગ્રામ એક અલગ વ્યક્તિ સંભાળતી હોય છે, એના અંડરમાં બીજા ચાર પાંચ જણા કામ કરતા હોય છે, તો એક આખી પ્રોગ્રામિંગની પણ ટીમ હોય છે, અને જેને સહાયતા માટે અલગથી એક ટીમ, એક અલગ સ્ટાફ એને પૂરો પાડવામાં આવતો હોય છે, અને એ રીતે જુદા જુદા ન્યૂઝ પ્રોગ્રામ તૈયાર થતા હોય છે, ન્યૂઝ ફીચર તૈયાર થતા હોય છે. અને આપણે જે વાત કરી કે જે રીતે ટીવી સ્ટેશનમાં આપણે જે રીતે રેડિયો સ્ટેશનના જોયું, એવા જ એન્જિનિયરિંગ, સેલ્સ, એડવર્ટાઇઝમેન્ટ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એચઆર, સિક્યુરિટી, ક્લિનિંગ, આ બધા જ જે હોય છે એ પણ અલગ અલગ ડિવિઝનમાં હોય છે. પણ મેં જે વાત કરી કે જે જનરલ મેનેજર છે એ મુખ્ય હોય છે અને એ આ બધા ડિપાર્ટમેન્ટ જોતા હોય છે, અને ન્યૂઝ ડિપાર્ટમેન્ટ હોય છે જેમાં લાઈવ ન્યૂઝ ચાલતા હોય છે, અને બીજા અમુક ન્યૂઝ છે એ આપણે અગાઉથી તૈયાર કરેલા પણ હોય છે, જે અમુક એના ટાઈમ સ્લોટ હોય છે, તો એ અમુકથી એ સમયસર તૈયાર થઈ જાય અને સમયસર એનું બ્રોડકાસ્ટિંગ થઈ શકે, તો એ બધી જ ધ્યાન છે એ જે ન્યૂઝ ડિપાર્ટમેન્ટના વડા હોય કે પ્રોગ્રામિંગ હેડ હોય એણે એ જોવાનું હોય છે. તો મિત્રો, આ કામગીરીને આપણે વધારે સારી રીતે સમજવું હોય તો જે એક સ્ટ્રક્ચર છે કોઈપણ ન્યૂઝ ચેનલમાં એ ખાનગીમાં અને સરકારીમાં થોડું થોડું જુદું જોવા મળે, બરાબર, એમાં હાયરાર્કી જુદા પ્રકારની હોય, પરંતુ ઓવરઓલ જે છે એ આપણે એનો અભ્યાસ કરીએ તો મુખ્ય ત્રણ વિભાગમાં આખો જે ટીવી ચેનલ હોય કે ટેલિવિઝન સ્ટેશન હોય એમાં મુખ્ય ત્રણ હોય છે,
અને એ સંભાળતા હોય છે. એમાં જે ચેનલ હેડ હોય એના પછી જે ટીમ આવે છે ચેનલ હેડ પછી, તો એમાં મુખ્ય બે પોઝિશન આપણે પત્રકારોની દ્રષ્ટિએ વ્યક્ત કે મુખ્ય બે પોઝિશન હોય છે. એક ઇનપુટ હેડ હોય છે અને બીજા આઉટપુટ હેડ હોય છે, બરાબર છે. ઇનપુટ અને આઉટપુટ એ બંને શબ્દ તમારે સમજવા જરૂરી છે, કારણ કે જો એ સમજાય તો જ તમને આખું જે માળખું છે એની કામગીરીની એક ખ્યાલ આવે. તો મિત્રો, ઇનપુટ એટલે કે જે કંઈ ન્યૂઝ આવે છે, બરાબર છે, ટીવી સ્ટેશન પાસે જે કંઈ સમાચાર આવે છે, બરાબર, એ ન આવે તો લાવવા પણ પડે, બરાબર. એટલે આ જે ઇનપુટની જે કામગીરી છે એ ઇનપુટ ડિપાર્ટમેન્ટ જોવે છે, જેમાં ન્યૂઝ સોર્સ, બરાબર છે, ન્યૂઝ અને પ્રોગ્રામિંગ આઈડિયા એ બધુંય એમાં લેવામાં આવે છે. જ્યારે આઉટપુટ હેડ છે, બરાબર છે, આઉટપુટ એટલે ટેલિવિઝનનું આઉટપુટ, એ જે તમે ટીવી સ્ક્રીન પર જોવો છો એ ટેલિવિઝનનું આઉટપુટ છે, બરાબર છે. જે ઇનપુટ છે તો એક રિપોર્ટર ફોન કરીને જણાવે છે, બરાબર છે, કે ભાઈ સીજી રોડની એક દુકાનમાં આગ લાગી છે, બરાબર છે. તો આ ઇનપુટ થયું, તો ઇનપુટ ડિપાર્ટમેન્ટ પાસે આ વાત આવી છે. પરંતુ એ આઉટપુટ ડિપાર્ટમેન્ટ છે એને આ માહિતી આપી, તો આઉટપુટ ડિપાર્ટમેન્ટ એનું પ્રેઝન્ટેશન નક્કી કરશે, બરાબર છે, કે આ આગ લાગેલા એના સમાચાર છે તો એ બ્રેકિંગ ન્યૂઝ આપવા કે નીચે પટ્ટીમાં આપવા, કયા સ્વરૂપે આપવા, ક્યારે આપવા, એનું એને ક્લિપિંગ મળે પછી આપવા, કે એક વખત ન્યૂઝ ફ્લેશ કરી દેવા, આ બધી બાબતો છે એ આઉટપુટ ડિપાર્ટમેન્ટ જોતો હોય છે. અને ઇનપુટ છે એની કામગીરી છે કે એણે સમાચાર મેળવવાના છે, સમાચારનું એડિટિંગ કરવાનું છે, સમાચારનું સંકલન કરવાનું છે, બરાબર છે, આ અને પ્રોડક્શનની કામગીરી કરવાની. અને આઉટપુટ છે એણે એનું પ્રસારણ કરવાનું છે, એનું પ્રેઝન્ટેશન કરવાનું છે. તો મુખ્ય આપણે જોઈએ તો ઇનપુટ ડિપાર્ટમેન્ટના અંતર્ગત અસાઇનમેન્ટ ડેસ્ક આવે છે. મિત્રો, અસાઇનમેન્ટ એટલે જે તમારા અંડરમાં જે રિપોર્ટર છે, જે સ્ટ્રેન્જર છે, એને તમારે જવાબદારી સોંપવા, અસાઇનમેન્ટ એને કામની જવાબદારી સોંપવાની છે. તમારે રિપોર્ટરને કહેવાનું છે કે આજે મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સ છે તો 2:30 વાગે તમે અહીંયા પહોંચી જજો, કે આજે આજે ટાઉન હોલમાં આ કાર્યક્રમ છે તો ત્યાં પહોંચી જજો. આ અસાઇનમેન્ટનું કામગીરી એમણે કરવાનું હોય છે. અસાઇનમેન્ટ હેડ હોય છે અને એસોસિએટ પ્રોડ્યુસર હોય છે, એટલે એ આસિસ્ટન્ટ પ્રોડ્યુસર હોય છે, જે જે કાર્યક્રમોનું પ્રોડક્શન સંભાળે છે. આપણે વાત કરી, ઇનપુટ હેડ હોય છે, ચીફ રિપોર્ટર હોય છે, સિનિયર રિપોર્ટર હોય છે, સ્ટ્રેન્જર હોય છે, ટ્રેની હોય છે. અને એક બીજી કામગીરી ઇનપુટની છે કે ગેસ્ટનું હેન્ડલિંગ એને કરવાનું હોય છે. ઘણા ગેસ્ટને બોલાવવાના હોય તો કઈ ચર્ચા માટે, કયા કાર્યક્રમ માટે, કયા એક્સપર્ટને બોલાવવા, તો એનું કોઓર્ડિનેશન એ સંભાળે છે. અને જે કંઈ ઇનપુટ આવે એ આઉટપુટ સુધી, આઉટપુટ ડિપાર્ટમેન્ટ સુધી એને સમાચાર એને વ્યવસ્થિત કરી બનાવીને આપવાના હોય છે. તો આ જે કામગીરી છે એ ઇનપુટ હેડની છે. આઉટપુટ હેડ છે એણે, એમાં પ્રોડ્યુસર હોય છે જે કાર્યક્રમ કરે છે, એના અંડરમાં આસિસ્ટન્ટ પ્રોડ્યુસર, સિનિયર કોપી એડિટર, ટ્રેની, એન્કર, આ બધા જ આઉટપુટ ડિપાર્ટમેન્ટમાં આવે છે. એના પછી આપણે ટેકનિકલ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ચીફ કેમેરામેન હોય છે, એમાં સિનિયર કેમેરામેન હોય છે, કેમેરામેન હોય છે, PCRનું સંભાળનાર વ્યક્તિ હોય છે, સ્વીચર હોય છે, MCR ઓડિયો સંભાળનાર વ્યક્તિ હોય છે, ચીફ વિડીયો એડિટર હોય છે, ગ્રાફિક ડિઝાઇનર હોય છે, આમ પ્રોમો એડિટર હોય છે. આવું આખું એક જે ટેકનિકલ જે કામગીરી છે એ લોકો જોતા હોય છે. તો મિત્રો, આજે આપણે જોયું કે રેડિયો અને ટીવી સ્ટેશનમાં કઈ કઈ કામગીરી થતી હોય છે અને એનું જે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર હોય છે એ કેવું હોય છે. તો કેટલાક સવાલો છે જેનો તમે તમારી રીતે જવાબ શોધવાની કોશિશ કરજો. આપણું જે SLM છે એનો અભ્યાસ કરજો, એમાં આ બધી વસ્તુ વિગતે આપવામાં આવેલી છે. અને આપણે આ યુનિટમાં જે શીખ્યા છીએ કે રેડિયો સ્ટેશન કઈ રીતે કામ કરે છે, FM રેડિયો કઈ રીતે કામ કરે છે, એનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં શું ફરક હોય છે, અને રેડિયો કે ટીવી સ્ટેશનમાં કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે,
તો આનો અભ્યાસ કરજો મિત્રો. તમે ખૂબ શાંતિથી સાંભળો છે, તમે અભ્યાસ કરતા રહો છો, જોડાયેલા રહો છો, અને રેડિયો અને ટીવી એવા માધ્યમો છે મિત્રો કે તમે એના સતત સંપર્કમાં રહીને ઘણું બધું શીખી શકો છો. તો હું તમને એક એવી ભલામણ કરીશ કે કોઈ રેડિયો કે ટીવી ચેનલની ઓફિસે જજો, એના સ્ટેશન પર જજો, થોડો અભ્યાસ કરજો, અડધી કલાક ત્યાં વિતાવજો, ચાર પાંચ લોકો સાથે, ખાસ કરીને ટેકનિકલ સ્ટાફ સાથે પણ વાત કરજો, પ્રોગ્રામર સાથે વાત કરજો, પ્રોડ્યુસર સાથે વાત કરજો, તો તમને ઘણી બધી માહિતી મળશે. અને તમે જ્યારે આ અભ્યાસ પૂરો કરી અને જ્યારે ફિલ્ડમાં જશો ત્યારે તમે ઘણું બધું જાણતા હશો, તો જ્યારે તમે ફિલ્ડમાં જશો તો તમે આસાનીથી તમારું કામ સારી રીતે કામ કરી શકશો અને તમારું પરફોર્મન્સ સુધારી શકશો. મિત્રો, સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.